સ્ટોરેજ ડિવાઇસીસ। નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડિયોમાં સ્ટોરેજ ડિવાઇસ વિશે માહિતી મેળવીશું। સ્ટોરેજ ડિવાઇસીસ એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસના નામે ઓળખાય છે। સિમ્પલ ભાષામાં કહીએ તો કમ્પ્યુટરમાં ડેટા જે સાધનમાં સેવ થાય અને સચવાય તેને સ્ટોરેજ ડિવાઇસીસ કહે છે। કેટલાક સ્ટોરેજ ડિવાઇસીસ જોઈએ। પહેલું ફ્લોપી ડિસ્ક। ફ્લોપી ડિસ્ક ને FDD તરીકે પણ ઓળખાય છે। પહેલાના કમ્પ્યુટરમાં ફ્લોપી ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવતો હતો। ફ્લોપીનો ઉપયોગ ફાઇલની આપલે કરવા માટે થાય છે। એક ફ્લોપીમાં સંગ્રહ ક્ષમતા 1.44 MB હતી। અત્યારે ફ્લોપી ડ્રાઈવનો ઉપયોગ નહિવત થાય છે। બીજું હાર્ડ ડિસ્ક। હાર્ડ ડિસ્ક એક સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં કમ્પ્યુટરના ડેટાનો સંગ્રહ થાય છે। હાર્ડ ડિસ્કને ફિક્સ હાર્ડ ડ્રાઈવ, પરમેનન્ટ સ્ટોરેજ ડિવાઇસ તેમજ HD પણ કહેવામાં આવે છે। હાર્ડ ડિસ્કમાં કમ્પ્યુટરના ડેટા સંગ્રહ થાય છે। હાર્ડ ડિસ્કની સંગ્રહ ક્ષમતા 1 TB કે 2 TB કે તેના કરતા પણ વધારે હોય છે। ત્રીજું CD ડ્રાઈવ। CD ડ્રાઈવને કોમ્પેક્ટ ડિસ્ક કહે છે। CD ડ્રાઈવમાં ડેટા સેવ કરી ડેટાની આપલે પણ કરી શકાય છે। CD ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 800 MB જેટલી હોય છે। ચોથું DVD ડ્રાઈવ। DVD ડ્રાઈવને ડિજિટલ વર્સિટાઇલ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે। DVD ડ્રાઈવ ડેટા સેવ કરી ડેટાની આપલે પણ કરી શકે છે। DVD ડ્રાઈવ CD ડ્રાઈવના પ્રમાણમાં વધારે ઝડપી અને વધારે ક્ષમતાવાળી હોય છે। DVD ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 4.5 GB કે તેનાથી વધારે હોય છે। પેન ડ્રાઈવ। પેન ડ્રાઈવ એ રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખાય છે। પેન ડ્રાઈવ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં માહિતીને ઝડપથી આપલે કરવા માટે પેન ડ્રાઈવનો ઉપયોગ થાય છે। પેન ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 32 GB, 64 GB કે તેનાથી પણ વધારે હોય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।